નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે વિષય અંગ્રેજીમાં શું શીખવાનું છે તમારે? ઉચ્ચાર વાંચી મૂળાક્ષર પર ગોર કરો. શું કરવાનું છે? ઉચ્ચાર વાંચવાનો, એનો સાચો મૂળાક્ષર હોય એના ફરતે શું કરવાનો? ગોર કરવાનો. આ શું લખેલું છે? એમ. શું લખેલું છે? એમ. તો એ જ લાઈનમાં એમ ક્યાં લખેલું છે તમે મને શોધી બતાવો. ચલો, આને શું કહેવાય? એમ. આને એન, આને એચ, આને એલ. તો અહીંયા એમ લખેલું છે તો એમ આ રહ્યું. તેની ફરતે શું કરી દેવાનું? ગોર કરી દેવાનું. પછી જુઓ બાળ મિત્રો, આ શું લખેલું છે? ડી. શું લખેલું છે? ડી. અને શું કહેવાય? સી ડી ટી વી. તો આપણે કોની ફરતે ગોર કરવાનું છે? ડી ફરતે. તો આને શું કહેવાય? ડી. ઓકે. પછી જુઓ બાળ મિત્રો, આ શું લખેલું છે? આ ઈ. આમાંથી આઈ મૂળાક્ષર શોધવાનો તમને ક્યાં આપેલો છે? અને શું કહેવાય? એન એ આઈ ઝેડ. તો આને શું કહેવાય? આઈ. એને ફરતે શું કરી દેવાનું? આપણે ગોર કરી દેવાનું. પછી જુઓ બાળ મિત્રો, આ શું લખેલું છે? એ ચ. તો આને શું કહેવાય? આર એસ એન એચ. તો એચ ફરતે શું કરી દેવાનું? ગોર કરી દેવાનું. પછી જુઓ બાળ મિત્રો, આને શું કહેવાય? જે ડ. આને શું કહેવાય? જે જી ઝેડ કે. આમાંથી ઝેડ ક્યાં આપેલો છે? એ આ રહ્યો. તેની ફરતે શું કરી દેવાનું છે? ગોર કરી દેવાનું. ઝેડ ફરતે શું કરી દેવાનું? ગોર. પછી આને શું કહેવાય? બી. તો એ જ લાઈનમાં સામે જુઓ, બી ક્યાં આપેલો છે? અને સી કહેવાય, અને બી કહેવાય, અને ડી, અને પી. તો બી ફરતે શું કરી દેવાનું? ગોર કરી દેવાનું. પછી શું લખેલું છે? વા ય. તો આમાંથી વાય ક્યાં આપેલો છે શોધી બતાવો. વાય યુ વી ઝેડ. તો વાય ફરતે શું કરી દેવાનું? ગોર કરી દેવાનું. ઓકે. પછી આ શું લખેલું છે? આર. શું લખેલું છે? આર. તો આને શું કહેવાય? આઈ આર એસ ઓ. તો આર ક્યાં આપેલું છે? એ આ રહ્યો. તેને ફરતે શું કરી દેવાનું? ગોર કરી દેવાનું. આ ર. અને શું કહેવાય? સી. તો આમાંથી સી શોધી બતાવો ક્યાં આપેલો છે. અને શું કહેવાય? એ બી સી ડી. તો આને શું કહેવાય? સી કહેવાય. તો સી ફરતે શું કરી દેવાનું? ગોર કરી દેવાનું. પછી જુઓ, આ શું લખેલું છે? એ ફ. તો આને શું કહેવાય? એફ જી એચ પી. તો આપણે શું શોધવાનું છે? એફ શોધવાનું. તો એફ ક્યાં આપેલું છે? આ રહ્યું. તેને ફરતે શું કરી દેવાનું છે? ગોર. જુઓ બાળ મિત્રો, ઉચ્ચાર વાંચી મૂળાક્ષર પર ગોર કરી દીધું. આ એમ લખેલો છે તો એમ ફરતે ગોર કર્યું. આ ડી લખેલો છે તો આપણે કોની ઉપર ગોર કર્યું? ડી ઉપર. આ શું લખેલું છે? આઈ. તો આપણે કોની ઉપર ગોર કર્યું? આઈ ઉપર. અને શું કહેવાય? એચ. તો કોની ફરતે ગોર કર્યું? એચ ઉપર. અને શું કહેવાય? ઝેડ. આપણે કોને ફરતે ગોર કર્યું? ઝેડ. અને શું કહેવાય? બી. તો બી ફરતે ગોર કર્યું. વાય. તો વાય ફરતે ગોર કર્યું. આર. તો આર ફરતે ગોર કર્યું. સી. તો સી ફરતે. અને એફ. તો એફ ફરતે. ઓકે. હવે જો બાળ મિત્રો, શું કરવાનું છે? જોડકા જોડો. તમને મૂળાક્ષર ઓળખતા તમને આવડવું જોઈએ. અને શું કહેવાય? ડી, અને જી, પી, એસ, બી, ટી, એન. તો ડી લખેલો છે તો ડી સામે ક્યાં લખેલો છે? આ લખેલો રહ્યો. તેની સામે જોડી દેવાનો. અને શું કહેવાય? જી. તો જી ક્યાં લખેલો? એ આ રહ્યો. તેની સાથે જોડી દેવાનો. પછી આને શું કહેવાય? પી. તો આમાં પી ક્યાં લખેલું શોધી બતાવો. ચલો, પને દીર્ઘઈ પી. એ આ રહ્યું. તેની સાથે જોડી દેવાનો. પછી આને શું કહેવાય? એસ. તો એસ ક્યાં લખેલું? આ રહ્યું. તેની સાથે જોડી દેવાનો. પછી જો બાળ મિત્રો, આને શું કહેવાય?
बी तो हमें बी क्या लखेलू छे ए आ रहियो तो एनी साथे छोड़ी देवानो પછી આને શું કહેવાય ટી તો ટી સાથે જોડી દેવાનો અને આને શું કહેવાય એન તો એ નો એની સાથે જોડી દેવાનો ઓકે જો બાળ મિત્રો ઉચ્ચારવા ચિમુરાક્ષર પર ગોર પણ થઈ ગયું અને જોડકા પણ જોડી દીધા તમારે પણ ઘરે નોટબુકમાં સારા અક્ષરે વિડિયોમાં લખાવેલ એ પ્રમાણે તમારે લખવાનો જય શ્રી કૃષ્ણ